વડોદરાની તો વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે શહેરમાં માસ સેમ્પલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો વડોદરામાં આજે નવા અઢાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે શહેરમાં અત્યાર સુધી કુલ સિત્યોતેર પોઝિટિવ કેસ નોંધાયા છે સાત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે બે દર્દીઓના મોત થયા છે સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે માનું વડોદરાની સ્થિતિ ગંભીર નજર આવી રહી છે કારણ કે વધુ નવા કેસ નોંધાયા છે પોઝિટિવ કેસ નોંધાયા છે શું કહેશો આપ વડોદરાની સ્થિતિ છે એકદમ ગંભીર કહી શકાય એવી અત્યારે દેખાઈ રહી છે કારણ કે ખાસ કરીને વડોદરાની અંદર સિત્યોતેર કેસ પોઝિટિવ થયા છે શહેરનો નાગરવાળા તાજરદા અને સૈદપુરા જે વિસ્તાર છે એ ખાસ કરીને કોરોનાગ્રસ્ત છે અને ત્યાં અત્યારે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે બે દિવસથી આ વિસ્તારને સીલ કરી અને જે તંત્ર કામગીરી કરી રહ્યું છે એ કામગીરી જે બ્લોક કરવાની વાત છે વિસ્તારને ક્વોરન્ટાઇન કરવાની વાત છે સઘન રીતે કરવામાં આવ્યો છે પોલીસના જવાનો તમામ જગ્યાએ કામગીરી કરી રહ્યા છે પરંતુ વડોદરાના જે સત્યોતેર કેસ થયા છે હજી પણ સેમ્પલ લેવાના ચાલુ છે નાગરવાડા અને તાંજરદા વિસ્તારમાંથી સાત હજાર લોકોના સેમ્પલ લેવાના છે અને એમાંથી કેસો વધે એવી શક્યતા છે અત્યારે હાલ તો આ ત્રણેય વિસ્તારને એકદમ બ્લોક કરી અને સઘન કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે ઘરે ઘરે જઈને લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સેમ્પલ લેવામાં પણ આવી રહ્યા છે રાત દિવસ સેમ્પલિંગની કામગીરી ચાલે છે આજે વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અઢાર કેસ નવા આવ્યા છે અને સિત્તેર આંકડો પહોંચ્યો છે ત્યારે તંત્ર સઘન રીતે કામગીરી કરી રહ્યું છે શહેરમાંથી આજની વાત કરીએ તો વહેલી સવારે જે લોકો મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા એકસો ચુમ્માલીસની કલમનો ભંગ કરી અને મોર્નિંગ વોક કરતા હતા એવા લોકોની પણ ધરપકડ કરી છે એક જગ્યાએ સેવુસણની પાર્ટી કરી રહેલા લોકોની ડ્રોન મારફતે જે ચકાસણી કરીને એમાં ધરપકડ કરવામાં આવી છે તાજરદા વિસ્તારની અંદર હાઇડ્રોજન બલૂન ઉડાડવામાં આવ્યું છે જે ચોવીસ કલાક ત્યાં કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે પોલીસની જે લાઈટ હોય એ રેડ લાઈટ આ ઉપરાંત પોલીસનું એનાઉન્સ પણ સતત આકાશમાંથી થઈ રહ્યું છે આમ તમામ દિશાની અંદર તંત્ર કામ કરી રહ્યું છે વડોદરા શહેરનો જે આંક વધી રહ્યો છે એના કારણે હોસ્પિટલોની અંદર પણ સુવિધા વધારવામાં આવી છે રેલવે ના કોચ હોય ગોત્રી મેડિકલ કોલેજ હોય કે એસએસજી હોસ્પિટલ તમામ જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જે આંકડો વધી રહ્યો છે અત્યારે હાલ સત્યોતેર ઉપર વડોદરા શહેરનો પોઝિટિવ કોરોનાનો આંકડો પહોંચ્યો છે ત્યારે તંત્ર તમામ દિશામાં કામ કરી રહ્યું છે જયેશ માનું પરંતુ જે રીતે વડોદરાની સ્થિતિ દિવસે ને દિવસે ક્યાંક બગડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે શું એવું કહી શકાય કે લોકો હજુ પણ બેદરકાર છે અથવા તો સ્થાનિક પ્રશાસન ને સહકાર નથી આપી રહ્યા જયેશ ઘટના તો વડોદરાની કંઈક એવી જ બની છે કારણ કે નાગરવાડા વિસ્તારની અંદર જે પોઝિટિવ કેસ મળ્યા એ જનતાની અંદર લોકોની અંદર ફરી રહ્યા હતા એવા કેસ હતા જે લોકોએ સામેથી તંત્ર જોડે જવાનું હતું આરોગ્યની ટીમ પાસે પહોંચવાનું હતું એ ન પહોંચ્યા અને બેફામ રીતે ફરી રહ્યા હતા લોકડાઉન ની અંદર જ આ સંક્રમણ થયું છે એટલે નાગરવાડા વિસ્તાર છે હોટ જાહેર કરવો પડ્યો છે આ તમામ કેસ આવ્યા છે મોટા ભાગના નાગરવાડા વિસ્તારના કેસ છે એટલે તંત્ર ચિંતામાં છે કારણ કે નાગરવાળા વિસ્તારમાંથી લોકો જે તાંજેડદાના સંપર્કમાં હતા એમના સગા સંબંધી ત્યાં રહેતા હતા એટલે તાજેડદા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે કદાચ રાજ્યમાં પહેલી વખત વડોદરા શહેરની અંદર ચાર ઝોનમાં વેચી અને કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલથી આ ચાર ઝોનમાં વડોદરા શહેરને વેચી દેવામાં આવ્યું છે રેડ ઝોન ઓરેન્જ ઝોન યલો ઝોન અને ગ્રીન ઝોન ઝોન પ્રમાણે સેમ્પલ લેવાની કામગીરી થશે ઝોન પ્રમાણે સેનિટાઈઝેશન ની કામગીરી થશે અને ઝોન પ્રમાણે જ લોકોને જે સુવિધાઓ આપવાની છે એ પ્રમાણેની કામગીરી થશે તંત્રએ ઝોન વાઇઝ કામગીરી શરૂ કરી અને જ્યાં વધારે કેસોની શક્યતા છે એ ટાર્ગેટ કરવાનો ત્યાં સુધી પહોંચવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે અને જે તંત્ર માટે પડકારરૂપ છે વડોદરા શહેરના વિસ્તારો ત્યાં અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે પરંતુ ચોક્કસ જે રીતે કેસોની સંખ્યા પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે એ તંત્ર માટે ચિંતાનો વિષય અત્યારે ચોક્કસ કહી શકાય જાય જી જી બિલકુલ માનું મારી સાથે જોડાવા માટે